नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, सुप्रभात। मानव जीवन की अंदर जे विज्ञान जे मानव के विकास की अंदर उपयोगी जे छे, एटले ज्ञान મેળવવા માટે અસંખ્ય લોકો ક્યાંય ક્યાંય સુધી પોતે પહોંચતા હોય છે, પણ એ જ્ઞાન જે છે એ જ્ઞાનના વિસ્તૃત અર્થો આપણા સમક્ષ ઉપસ્થિત થતા હોય છે। જેમ આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે શાળાએ ઉપસ્થિત થાય છે, તો આજે ફરી પાછા આપણે ધોરણ 12 ની અંદર વિષય ગુજરાતીમાં આપણે ધોરણ 12 બોર્ડની અંદર એક કૃદંત નામનો એક વ્યાકરણનો ટોપિક આવે છે। 10મા ની અંદર આ કૃદંત આખે આખો ભણાવવામાં આવતો, ફરી પાછું એ જ કૃદંત અહીંયા આપણે રિવિઝન જે કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે કૃદંત વિશે જે આજે વાત કરવાની છે, કૃદંતની અંદર આપણે આગળના જે ટોપિક જે જોઈ ગયા છે, નિપાત વિશેષણ, આ જે વિષય જે આપણે વાત કરી હતી એમાં જે રીતના ખાલી જગ્યાના સ્વરૂપે અને વાક્યમાંથી ઓળખાવો જે રીતના નિપાત અને વિશેષણ પૂછાતું હતું, એવી જ રીતના કૃદંત છે। અહીંયા કૃદંતના ત્રણ પ્રશ્ન થઈ જાય, ખાલી જગ્યાના સ્વરૂપે પણ પૂછાશે અને વાક્યમાંથી કૃદંતનો શબ્દ પણ ઓળખવાનો ઓળખે બતાવવાનો પણ આવશે, સાથે સાથે પ્રકાર પણ લખવાનો આવશે। આ ત્રણે ત્રણ ટોપિક એક સાથે આવશે, નિપાત વિશેષણ અને કૃદંત। સાત પ્રશ્નો છે, સાત પ્રશ્નની અંદરથી મેં છ પ્રશ્ન તમારે લખવાના આવતા હોય, એ છ પ્રશ્ન જે છે એમાં આ કૃદંત વિશેષણ અને નિપાત આ સાતે સાતના પ્રશ્નો આ ત્રણેય ટોપિકના હશે અને કુલ ગુણ ત્રણ હશે। એટલે કૃદંત વિશેની આપણે જે વાત કરવાની છે, જેવી રીતના ભાષાની અંદર આપણે જે વ્યાકરણની અંદર સંજ્ઞા આવે, સર્વનામ આવે, વિશેષણ આવે, ક્રિયા વિશેષણ આવે, એમ કૃદંત પણ એક વ્યાકરણ ભાષાનો ટોપિક છે। પણ એટલું કહી શકાય કે સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ આ બધા જે ટોપિક છે એ પોતપોતાના સ્થાન ઉપર આવે। ક્રિયા વિશેષણ હોય તો આપણે ક્રિયાની વિશેષતા બતાવીને ક્રિયા વિશેષણ કહેવાય, વિશેષણ હોય તો કે સંજ્ઞા છે, સર્વનામ છે, અલગ અલગ સ્વરૂપે જે તે વ્યક્તિ વસ્તુ પદાર્થની વિશેષતા બતાવવા આવતું હોય એ વિશેષણ કહેવાય। પણ એક કૃદંત એક એવો ટોપિક છે એ ફરતી દુકાન કહી શકાય, એ સંજ્ઞાના સ્વરૂપે પણ આવી શકે, સર્વનામના સ્વરૂપે પણ આવી શકે, ક્રિયાપદના સ્વરૂપે પણ આવી શકે। ટૂંકમાં બધી જગ્યાએ વાક્યની અંદર ગમે ત્યાં એ કૃદંતનો ઉપયોગ થઈ શકે છે। એટલે વ્યાકરણની અંદર એ કર્તાના સ્વરૂપે પણ હોય, કર્મના સ્વરૂપે પણ હોય, વિશેષણ છે, સંજ્ઞા છે, ક્રિયા વિશેષણ છે, દરેક તરીકે આવતો હોય એને કૃદંત કહેવાય છે। બીજી વાત કરીએ કે કૃદંતનો ઉપયોગ ક્રિયાપદ સિવાય જેમ કહી શકાય, વિશેષણ અને ક્રિયા વિશેષણમાં થતો હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એની માત્ર કૃદંતની વ્યાખ્યા સમજાવીએ, તો હવે તમે તમારું પાકી બુક ખુલ્લી રાખજો અને હું આયા તમારા સમક્ષ એની વ્યાખ્યાને લખતો જઉં છું, તમે પણ સાથે સાથે લખતા રહેજો। તો આપણે ટોપિક વાંચો, કૃદંત એટલે શું, તે નીચે જે વ્યાખ્યા આપું છું તમે લખો,
व्याकरणनी भाषा को शब्द क्रियापदनी जेम कर्ता कर्म ले छे अने साथे संज्ञा विशेषण के क्रिया विशेषण तरीके तरीके पर आवश्यक जुदा जुदा कुंदन तो अपे ऐलेक्ट्रिकल कुंदन एक व्याकरण की भाषा का शब्द छे कुंदन क्रियापद साथे जोड़ाई की बाबत छे केतला पदों क्रियापद की जेम कर्ता कर्म ले छे અને સાથે સંજ્ઞા વિશેષણ ક્રિયા વિશેષણ તરીકે પણ આવી શકે છે આવા પદો કૃદંત કહેવાય છે દાખલા તરીકે વાંચતું વાંચ્યું વાંચેલું વાંચનાર વાંચવું વાંચીને વગેરે વગેરે કૃદંતો શબ્દ છે ટૂંકમાં કૃદંત એટલે ધાતુની સાથે જે પ્રત્યય લાગે છે તેને કૃદંત કહેવાય દાખલા તરીકે કર ધાતુનો ધાતુઓ છે અસંખ્ય છે હવે કર ધાતુ લઈ અને શબ્દ કેટલાય બને કરવું કરવી અને કર હો હો વી હુ કરતો આ બધા પ્રત્યય કહેવાય છે આ ધાતુ છે કર છે કયા ધાતુ છે
अवाच धातु से लू प्रत्यय से नार प्रत्यय से भू प्रत्यय से ने प्रत्यय से इन प्रत्यय तो धातु ने साथ जे प्रत्यय लागी अने आखो कृदंत नो शब्द बनतो होय छे तो आने आपने कृदंत तरीके आप शब्दों ने आपने ओळखता छे तो आपने हवे एना पछी जे जोईए छे कृदंत ना प्रकारो चौथो प्रकार विद्यत कृदंत विद्यत कह सको अथवा सामान्य कृदंत पांचवो प्रकार से संबंधक कोई पण
चालू अवस्था दर्शावे छे। हवे आपणे अहीं व्याख्या लीधी वर्तमान कृदंत के वर्तमान कृदंत नो प्रत्यय। वर्तमान कृदंत एटले आपणने खबर छे वर्तमान काळ कई छे, तो चालू अवस्था जे बतावती होय ए वर्तमान काळ बराबर। એનો પ્રત્યય આપણે પ્રત્યય વધારે યાદ રાખો। વર્તમાન કૃદંતનો પ્રત્યય શું તો કે ત છે। એ પાછો લિંગ ચિહ્નની સાથે પ્રયોગ થાય છે। લિંગ ચિહ્નની અંદર સ્ત્રીલિંગ પુલ્લિંગ ને નપુંસકલિંગ આ ત્રણે ત્રણ લિંગની અંદર તો તી તું વાચતો વાચતી અને વાંચતું તો તી તું આ ત્રણે ત્રણ એ લિંગ બનતા હોય। આપણે જો વાંચતું છે તો આ વાંચ ધાતુની સાથે તો પ્રત્યય જ લાગેલો હોય છે અને આ વર્તમાન કૃદંતની અંદર ત પ્રત્યય જોવા મળતો હોય છે। ઉદાહરણના સ્વરૂપે જે લિંગ સાથે મેં તમને કીધું કે ભાઈ સ્ત્રીલિંગ હોય પુલ્લિંગ હોય કે નપુંસકલિંગ, પણ આને ત પ્રત્યય વર્તમાન કૃદંતનો ત उदाहरण जय हिंद।